सर अपनी नेक्स्ट वैरायटी कब तक तैयार हो जाएगी, क्या लगता है? सर हम एक साल में तैयार हो जाएगी, नेक्स्ट ईयर में। बिल्कुल नीचे की साइड यहाँ पे। हाँ, अभी जैसे ये पूरा हरा दिख रहा है। हाँ। कॉलर रॉट में वो कैसा? काला काला पूरा के पूरा हो गया। तो ये राउंड बता रहे हैं कि जैसे ही रॉट आएगा ना, तो ये जो तना का बिल्कुल जहाँ से जमीन से जो तना जुड़ा हुआ है वो बिल्कुल वहाँ काला हो जाएगा, और आपकी फसल बिल्कुल अच्छी भी दिख रही होगी ना तुअर की, वो एकदम सूखी हुई दिखाई देगी। अभी देखिए कि इसमें जैसे भराव इतना है, लेकिन अगर इसमें कॉलर रॉट आ गया होता तो ये पूरा मतलब प्रोडक्शन अपन को कम देखने को मिलता। अपन समझ नहीं पाते कि फसल अच्छी है, सब कुछ अच्छा है, लेकिन दाने का साइज है वो छोटा होता होगा, एकदम सूख जाती है। तो ये एक जानकारी जैसे यहाँ पे देखने को मिल रहा है। મિત્રો, આપણે આ પ્લોટ એટલા માટે જોવા છે, આ બિલ્ડરનો પ્લોટ છે અને આપણે સાયન્ટિસ્ટ છે એની પાસેથી આપણે જાણ્યું કે આ તુવેર પાકે ગઈ છે ને, છતાં તમે જોઈ શકો થડિયું આખે આખું લીલું છે। તો ઘણી વખત આપણે ઊભો સુકારો આવતો હોય છે ને, એમાં સૌથી પહેલાં શું થતું હોય છે, આપણે જે થડિયો હોય ને એ જગ્યાએ કાળો પડી જાય, એટલે ફંગસ લાગી જતી, આપણે જેને કાળી ગુજરાતીમાં કાળી શરમી બોલતે, જો એ આવી જાય ને તો આ છોડવો પહેલાં ઊભો હુકાઈ જાય અને સિંગમાં દાણો પૂરો ભરાય ને એની પહેલાં પાકી જતો હોય છે, જેથી કરી ઉત્પાદનમાં બહુ મોટો ઘટાડો થતો હોય છે। એટલા માટે આ નવી રિસર્ચ વેરાયટી છે, આમાં એ જીન ડેવલપ કરવામાં આવ્યું છે, બંને એટલો સુકારો ઓછો આવે જેથી કરી ઉત્પાદન સારું આવે। તમે જોઈ શકો આ આખે આખું તુવેર પાકી ગઈ છે, પણ નીચેનું થડિયું બધું લીલું છે। મેન ખાસ વાત એ છે કે જેટલો સુકારો ઓછો આવશે ને જે વેરાયટીમાં, એમાં આ ઉપલા જે સિંગના દાણા છે ને એ પૂરા ભરા છે અને ઓમાં આપણે દાણો ઝીણો રહી જાય છે। બધે તુવેર આ ટાઈપનો જ ફાલ છે, અલગ અલગ છે, આપણે બતાવી દો અલગ અલગ ફાલ આ રીતના। અત્યારે આપણે ફ્લાવરિંગ છે, આજે આપણે ખેડૂત મિત્રો મહારાષ્ટ્રની અંદર આવી ગયા છે અને અહીંયા આપણી જે રિસર્ચ વેરાયટી હાલે છે ને એનો આ ડેમો છે। અને અહીંયા તમે ખેડૂત મિત્રો એવું જોતા છો, તમે જમીન જુઓ તો, તમે હિરણભાઈ જમીન બતાવો તો, કે ખડ ને આપણે એમ ગણો તો વધારાની જમીન હોય ને એવી જમીન હોય છે, એટલે અહીંયા ઉત્પાદન ન આવતું હોય એટલું આપણે ધારીએ એટલું, પણ અહીંયા શું છે આનો પ્રયોગ કરવામાં આવતો હોય છે, પ્લોટિંગ છે જેથી કરી, અને તમે આ એક પણ છોડવાની અંદર તમે જોવો ને તો છુકારો નહીં હોય, છોડવો લીલો છે અને અહીંયા કાળી ફૂગ નહીં હોય। જો જમીનને આપણે અહીં કદાચ કાળી ફૂગ ડેવલપ થઈ જતી હોય ને તો ઉત્પાદન નથી આપતું, એટલે આ આપણે બિલ્ડરનો પ્લોટ છે અહીંયા। હજી તો આપણે આ બિલ્ડરમાં છે, આ નેક્સ્ટ આપણે પુષ્પા પછી જે નેક્સ્ટ વેરાયટી આવે એમ છે ને એનો પ્લોટ છે। આજે અમે જોવા માટે આપણે આવ્યા હતા, કીધું આપણે ખેડૂત મિત્રને બતાવી અને આની ખાસિયત શું છે, કારણ કે કોઈ પણ વસ્તુ નવી આવે ને એને કાંઈ આપણે પ્રોબ્લેમ આવ્યો એનાથી સુધારી અને એ વેરાયટી ડેવલપ કરતા હોઈએ છીએ। તો આપણે જે અમુક વેરાયટીમાં જે સુકારો આવતો હતો એનો આમાં કંઈ અંશ એટલે કે ઘણા ટકા આપણે એનો સુધારો થઈ શકે, એટલા માટે આનો પ્રયોગ અત્યારે ચાલુ છે। હજી તો આપણે આ માર્કેટમાં આવશે એટલે કદાચ આવતા વર્ષે કદાચ આવી જશે। તો આ રીતને આપણે અત્યારે પ્લોટિંગનું કામ જોવા માટે આવ્યા હતા, કીધું કે આ કઈ ટાઈપનું અત્યારે પ્લોટિંગ છે અને કોઈ મિક્સિંગ હોય તો આપણે એ પણ હટાવી દઈએ, તો એક ટકો મિક્સિંગ છે એને પણ અત્યારે કાઢવું પડશે। તો ફાઇનલી બસ, સર આપની નેક્સ્ટ વેરાયટી કબ તક તૈયાર હો જાયગી, ક્યા લગતા હૈ? સર હમને એક સાલ મેં તૈયાર હો જાયગી, નેક્સ્ટ યર મેં આપકો હમારી નઈ વેરાયટી દેખને કો મિલ જાયગી, દેખને કો મિલ જાયગી। એક સાલ કે જો ડિફરન્સ હૈ ઉસકે અંદર અપની એક નઈ વેરાયટી યહાં પર તૈયાર હો જાયગી, ઓર જ્યાદા દેખ જ્યાદા પ્રોડક્શન વાલી હૈ, ઓર ઉસમે ઉગતા વગેરે વિલ્ટ ડિસીઝ નહીં હૈ, ઓર સુકારો કી સમસ્યા આતી હૈ નહીં, વો નહીં રહેગી ઇસ વેરાયટી મેં, ઠીક હૈ। તો નેક્સ્ટ યર અપન કો વેરાયટી હો જાયગી। નર્મદા કે ઉપર બન નર્મદા કે ઉપર બન જતી